ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. અમદાવાદમાં આગની ઘટના બાદ નડિયાદની ઘોર નિંદ્રામાં સૂઈ રહેલી ફાયર વિભાગ એકાએક જાગી ઉઠી છે. અમદાવાદમાં રેસિડેન્શિયલ એરિયામાં હાઈરાઇટ્સ બિલ્ડિંગની અંદર ફાયર સેફટીના અભાવે લાગેલી આગને એક તરુણીનો જીવ લઈ લીધો છે. આ દુર્ઘટના બાદ નડિયાદની ફાયર વિભાગની ટીમ એકાએક સફાળી જાગી ઉઠી છે અને ઢળતી સંધ્યાએ નડિયાદ સ્ટેશન રોડ પર આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં લગભગ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 6 જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે. હાલ ગુજરાત માન્ય ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલ PIL સંદર્ભે લગભગ છેલ્લા 3 વર્ષથી દરેક જે વાણિજ્ય કોમ્પ્લેક્સો છે તેમજ હાઈરાઇજ બિલ્ડિંગો જે રેસિડેન્શિયલ છે એને પણ આપણે ફાયર સેફટીના જેને નિયમ અનુસારની ફાયર સેફટીની સિસ્ટમ લાગેલ ના હોય તેવી તમામ બિલ્ડિંગોને નડિયાદ શહેરમાં નોટિસો આપવામાં આવેલ અને હાઈકોર્ટ માન્ય હાઈકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ આજે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નડિયાદ શહેરમાં કોમ્પ્લેક્સનું નામ નડિયા પ્લેટિનમ પ્લાઝા છે અને સરદારના સ્ટેચ્યુ પાસે આવેલ છે. આશરે 150 ઉપર દુકાનો છે. હજુ કામગીરી ચાલુ છે. અત્યારે 6 દુકાનોને સીલ વાગી ગયેલા છે અને હજુ કામગીરી ચાલુ છે. હા, આ કામગીરી અવિરત ચાલુ રહેવાની છે. જ્યાં જ્યાં ફાયર સેફટીની સુવિધા નહીં હોય તેવા તમામ કોમર્શિયલ તેમજ રેસિડેન્શિયલ તમામ બિલ્ડિંગોમાં આ કાર્યવાહી ચાલુ કરવાની. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા વખતો વખત બિલ્ડરને તેમજ વપરાશકર્તાઓને નોટિસ આપવામાં આવેલ છે ત્યારે જ આજે આ કાર્યવાહી થઈ રહી છે. કેટલી જગ્યાએ નોટિસ આપવામાં આવી છે? નડિયાદ શહેરમાં જેટલા પણ વાણિજ્ય અને રેસિડેન્શિયલ છે તમામને નોટિસ આપવામાં આવી. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. Never miss an update.